હું મનીષા દલાલ એમડી કિચન ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીએ છીએ શરદ પૂનમમાં ખવાતા દૂધ પૌવા. તેના માટે અહીં આપણે એક પેનમાં આપણે 1/2 લિટર ફૂલ ફેટ દૂધ લેવાનું છે અને ફૂલ ફેટ જ લેવાનું છે તો આ દૂધ પૌવા બહુ સરસ બનશે. અહીં મેં કસાટા પૌવા લીધા છે. હમણાં આસાનીથી કોઈ પણ ગ્રોસરી દુકાનમાં મળી જાય છે, પણ તમારે એરિયામાં નહીં મળતા હોય તો તમે સાદા પૌવા પણ લઈ શકો છો. જે આપણે બટેકા પૌવામાં ખાઈએ છીએ તે પૌવા આપણે લઈને બનાવી શકીએ છીએ. અને આપણું દૂધ ગરમ થાય, એક ઉભરો આવી જાય, ત્યાર પછી એની અંદર એક બાઉલ ખાંડ નાખી દેવાની છે અને ખાંડ નાખીને ગેસ ધીમો કરી દેવાનો છે. અને આપણે જ્યાં સુધી ખાંડ નહીં ઓગળે ત્યાં સુધી એને સતત હલાવતા રહેવાનું છે. હવે આપણો ખાંડ ઓગળી ગઈ છે અને હવે આપણે આની અંદર પૌવા નાખી દેવાના છે. આ પૌવા ધોઈને લેવાના છે અને એક પાણીથી આપણે ધોઈ લેવાના છે અને પછી લેવાના છે. અને પાણી જ્યારે આપણે દૂધ ગરમ કરવા મૂકીએ ત્યારે જ પૌવા ધોઈ લેવાના અને એને 5-10 મિનિટ રેસ્ટ આપી દેવાનો. ત્યાં સુધી આપણું દૂધ ગરમ થઈ જશે અને ખાંડ પણ ઓગળી જશે અને પછી આ પૌવા આપણે નાખી દેવાના છે. આ 5 મિનિટમાં બની જતા દૂધ પૌવા છે. આ રીતના દૂધ પૌવા એકવાર બનાવજો ચોક્કસથી અને કેવા બન્યા મને જણાવજો. ત્યાર પછી એની અંદર મેં થોડી બદામ નાખી છે. તમે ચાહો તો કાજુ બદામ પિસ્તા પણ નાખી શકો છો, પણ મેં અહીં ફક્ત કાપેલી બદામ નાખી છે. અને ત્યાર પછી તો થોડી ત્રુટી ફૂટી નાખી છે. આ તદ્દન ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો નાખવાનું, નહીં હોય તો નહીં નાખવાનું. બસ આ આપણા દૂધ પૌવા હવે આપણે થઈ ગયા છે અને 2 મિનિટ આપણે ધીમા તાપે થવા દેશું અને આપણા દૂધ પૌવા સર્વ કરવા માટે હવે તૈયાર છે. શરદ પૂનમમાં કસાટા પૌવા ખાઓ અને એન્જોય કરો. ચાંદનીમાં ખવાતા આ શરદ પૂનમમાં ખવાતા દૂધ પૌવા ખાઈને એન્જોય કરો. અને તમને જો મારો આ વિડીયો ગમતો હોય, મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. આપણે એને 2 મિનિટ ઉકળવા દીધા છે ધીમા તાપે. હવે આપણા પૌવા થઈ ગયા છે, અહીં આપણે સર્વ કરી દઈએ છે. જો તમે જોઈ શકો છો આ પૌવા મેં અહીં સર્વ કરી દીધા છે. આ એકદમ ટેસ્ટી લાગે છે. તમે એકવાર આ પૌવા જરૂરથી ટ્રાય કરજો, તમને કેવા લાગ્યા એ મને જણાવજો. અને મેં અહીંયા ઉપરથી તૂટી ફૂટી અને બદામ થોડા નાખ્યા છે. હવે આને ઠંડા કરીને તમે દૂધ પૌવા ચાંદનીમાં ખાઈ શકો છો. તમને જો મારો આ વિડીયો ગમતો હોય, મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, અમારા ફેસબુક પેજને ફોલો કરો. હવે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.